નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાળિયા. દર્શક મિત્રો, સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ આજે ગણેશજીના વિસર્જનનું પર્વ ઉજવી રહ્યો છે. ત્યારે કહી શકાય કે આંખોમાં આંસુ લઈ લોકો ગણેશજીને વિસર્જિત કરતા હોય ત્યારે પાદરા શહેરમાં પણ વિસર્જનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ વિસર્જનમાં આ વખતે ખૂબ જ ગરમી છે, ત્યારે ગરમીના મારથી બચવા માટે પાદરાના પૂર્વ ધારાસભ્ય શ્રી દિનેશભાઈ પટેલ એટલે કે દિનુ મામા દ્વારા મફત છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દિનુ મામાની ટીમ દ્વારા અહીંયા આગળ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ સંવાદ માટે આપણી સાથે પાદરા નગરપાલિકાના પૌર્વ પ્રમુખશ્રી અને ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા પરેશભાઈ ગાંધી છે. પરેશભાઈ, કેવા પ્રકારની વ્યવસ્થાઓ છે મામા દ્વારા અત્યારે જે વિતરણ કરવામાં આવ્યું છે, શું કહેશો? પાદરા નગરને ગણેશ વિસર્જન તમે જોઈ શકો છો કેટલા હર્ષ ઉલ્લાસથી થાય છે. એમાં પણ દિનુ મામાનો સૌથી મોટો ફાળો રહેલો છે. છેલ્લા 15 વર્ષથી દિનુ મામા પાદરા નગરની જનતા માટે ગણેશ વિસર્જનના દિવસે ખરેખર ગરમીનો આટલો માહોલ છે એની સાથે ઠંડી છાશ આટલા વર્ષોથી અમે સેવા કરતા આવ્યા છે અને મામાએ ખરેખર પાદરા નગરને 15 વર્ષથી ગણેશ મંડળોને છાશ પીવડાવ્યા છે. સાથે સાથે સૌથી મોટી સેવા હિન્દુ એકતા સંગઠન જે અમારા મિત્રો છે મામા છાશ મોકલે છે ને એને વહીવટની જવાબદારી સંપૂર્ણ હિન્દુ એકતાના છોકરાઓ કરી રહ્યા છે. અંદાજે કેટલા લોકો આ છાશ વિતરણનો લાભ લે છે? મારા ખ્યાલથી દર વર્ષે 5,000 થી 7,000, 8,000 માણસો છાશ પીવે એવું આયોજન હોય છે અમારું. દર્શક મિત્રો, પૂર્વ ધારાસભ્ય શ્રી અને તેમજ બરોડા ડેરીના ચેરમેન દિનુ મામા દ્વારા કહી શકાય કે 5,000 થી લઈ 7-8 હજાર લોકો સુધી આજે છાશનો લાભ લેશે, ત્યારે આની વ્યવસ્થા એ ખૂબ મહત્વની બાબત હોય છે. ત્યારે વ્યવસ્થા જે છે હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો મિત્રો દ્વારા કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે અજયસિંહ છે. અજયસિંહ, દિનુ મામા દ્વારા છાશ વિતરણનો કાર્યક્રમ, એમાં પણ આપના સંગઠનનો ખૂબ મોટો ફાળો છે, શું કહેશો? આ સેવા માટે તો સંગઠન પહેલેથી વખણાયેલું છે અને સેવાનું કોઈ પણ કાર્ય હોય એટલે હંમેશા માટે હિન્દુ એકતા સંગઠન તત્પર રહ્યું છે. એટલે આજ રોજ ગણેશ જે આણંદ 14 કહેવાય એટલે ગણેશ વિસર્જનનો પર્વ, એટલે સમગ્ર તાલુકાની ધર્મપ્રેમી જનતા અને પાદરાની તમામ ગણેશ મંડળો આજે વિસર્જન કરવા પધારેલા હોય અને ગરમીનો માહોલ હોય તેમાં મામા દ્વારા આજ રોજ જે 2,000 લીટર છાશનું વિતરણ કરવામાં આવેલું છે તેમાં હિન્દુ એકતા સંગઠનના તમામ કાર્યકરો આ છાશ વિતરણ કરવા આયોજકમાં ખડે પગે કામ લાગી રહ્યા છે અને તમામ ભાવિ ભક્તો તમે દેખી રહ્યા છો કે આજ રોજ છાશનું વિતરણનું સેવાનું લાભ લઈ રહ્યા છે. કેટલા વાગ્યાથી વિતરણ શરૂ કરવામાં આવ્યું? વિતરણ અંદાજે 1 વાગ્યા કલાકથી ચાલુ કરવામાં આવ્યું છે અને સાંજે અંદાજે 10 કે 11 વાગ્યા સુધીના વિતરણ કરવામાં આવશે. કેટલા છોકરાઓ હિન્દુ એકતા સંગઠન? છોકરાઓ અંદાજે જે અત્યારે 30 કે 40 છોકરાઓ અત્યારે હાજર છે. જેવી રીતે વ્યવસ્થા જેવી રીતે જળવાશે એમાં તમામ કાર્યકરો આવી રહેશે. દર્શક મિત્રો, 2,000 લીટર છાશનું વિતરણ અહીંયા આગળ થઈ રહ્યું છે. કહી શકાય કે પાદરાના પૂર્વ ધારાસભ્ય શ્રી દિનેશભાઈ બાલુભાઈ પટેલ એટલે કે પાદરાના સૌના પ્રિય નેતા અને કહી શકાય કે વડીલ સમાન પાદરાના પૂર્વ ધારાસભ્ય શ્રી દિનુ મામા દ્વારા અત્યારે અહીં આગળ આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, જે બોર્ડ લગાવ્યું છે કે ચેરમેન શ્રી બરોડા ડેરી તરફથી છાશ વિતરણ, આ છાશ જે છે એ તદ્દન મફત વિતરણ અત્યારે કરવામાં આવી રહ્યું છે. દિનુ મામા સતત વર્ષોથી, મિત્રો કહી શકાય કે વર્ષોના કોઈ આંકડા નથી અત્યારે, કારણ કે મામા જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી અને અત્યારે પણ બરોડા ડેરીના ચેરમેન છે ત્યારે પણ દિનુ મામા આજે સતત છાશ મફત વિતરણ કરી રહ્યા છે. 2,000 લીટર જેટલી છાશ આ દિનુ મામા અત્યારે તમામ દર્શનાર્થી આવતા માટે, વિસર્જન કરવા માટે આવતા તમામ લોકોને વિસર્જનમાં આ ઠંડી છાશનું વિતરણ મામા દ્વારા કરવામાં આવશે. ચોક્કસથી અહીંયા આગળ કહી શકાય કે પરેશભાઈ ગાંધી પણ અહીંયા આગળ હાજર છે કે જો આ વિસર્જન યાત્રામાં આવતા તમામ શ્રદ્ધાળુઓને છાશ વિતરણ કાર્યક્રમમાં મદદરૂપ બની રહ્યા છે અને તમામ એ હિન્દુ એકતા સંગઠનના મિત્રો પણ છે, તમામ એ સંગઠનના મિત્રો પણ છે અહીંયા આગળ કે જે છાશ વિતરણ કાર્યક્રમમાં જોડાયા છે અને તમામ લોકો ઠંડી ઠંડી છાશનો લાહો લઈ રહ્યા છે, પ્રસાદરૂપી છાશ પણ કહી શકાય. મહત્વની બાબત, પૂર્વ ધારાસભ્ય દિનુ મામા દ્વારા 2,000 લીટરથી પણ વધુ છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો મિત્રો અત્યારે અહીંયા આગળ કામે લાગ્યા છે અને 8,000 જેટલા લોકોને દિનુ મામા દ્વારા અત્યારે છાશ વિતરણ કરવામાં આવશે. મામા માટે એવું કહેવાય છે કે મામાના ત્યાં જાઓ તો કોઈ ના શબ્દ નથી સાંભળતું, એ ભલે દીકરીના કન્યાદાનની બાબત હોય કે પછી કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ હોય. ત્યારે સેવાકીય પ્રવૃત્તિમાં તમામ નેતાઓથી આગળ પડતા નેતા અને વડીલ સમાન એવા દિનુ મામા અત્યારે કહી શકાય કે દિનુ મામા દ્વારા અહીંયા આગળ 2,000થી વધુ લીટર છાશ તેમજ 5,000-8,000 લોકો પણ અહીંયા આગળ છાશનું વિતરણનો લાહો લઈ રહ્યા છે. જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે અહીંયા આગળ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. હું આપને બહારથી
આ વિઝ્યુઅલ્સ બતાવવાના પ્રયત્ન કરીશ. હાલ વડોદરા જિલ્લાના પાદરા શહેરમાં આપણે જોડાયા છીએ અને પાદરા શહેરમાં હિન્દુ એકતા સંગઠન, જે પાદરાનું નામાંકિત સંગઠન છે, એ હિન્દુ એકતા સંગઠન અહીં આગળ દિનુ મામા દ્વારા આપવામાં આવેલ છાશનું વિતરણ અહીં આગળ કરી રહ્યા છે. તમામ મિત્રો અહીં આગળ જોડાયા છે. હિન્દુ એકતા સંગઠનના પ્રમુખ અજયસિંહ સહિત પાદરા નગરપાલિકાના પૂર્વ ધારાસભ્ય દિનેશભાઈ બાલુભાઈ પટેલ દ્વારા વિતરણ કરવામાં આવી રહેલ છાશના મેનેજમેન્ટમાં આપ જોઈ શકો છો એમ કે પરેશભાઈ ગાંધી, કે જો ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા છે, સાથે સાથે કહી શકાય કે હિન્દુ એકતા સંગઠનના પણ તમામ મિત્રો જોડાયા છે. ત્યારે મહત્વનો વિષય 2000થી પણ વધુ લીટર છાશનું વિતરણ પૂર્વ ધારાસભ્ય દિનેશભાઈ બાલુભાઈ પટેલ એટલે કે દિનુ મામા તેમજ બરોડા ડેરીના ચેરમેન દિનુ મામા દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે આ વિતરણમાં હિન્દુ એકતા સંગઠનના તમામે કહી શકાય કે કાર્યકર્તાઓ જોડાયા છે, તેમજ પરેશભાઈ ગાંધી સહિતના તમામ રાજકીય આગેવાનો પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. અને તમામ નાના ભૂલકાઓથી લઈ મોટા વડીલો, માતાઓ, બહેનો, દીકરીઓ તમામ જે છે આ ઠંડી છાશનો અત્યારે અહીંયા આગળ લાવો લઈ રહ્યા છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા, પાદરા.